वेलकम विद्यार्थी मित्रों, आगळना एपिसोडनी अंदर आपणे अगाउ जोयुं हतुं के नामू विषय एक खूब अगत्यनो अने आजना समयने अनुकूल व्यवहार उपयोगी विषय छे। फरी पाछा આજે આપણે જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી આગળ વધીએ, તો હવે આપણે વિષયની અંદર જ આગળ વધતા નામાનો ઇતિહાસ તમને કીધો, નામાની શરૂઆત કહી, આપણે જે વિષય ભણવાના છીએ એની પદ્ધતિ દ્વિનોંધી નામા પદ્ધતિ, એના શોધકર્તા, ઈસવીસન, એ બધું જોયા પછી હવે જ્યારે વિષયની અંદર જવાનું છે તો એ વિષયને સમજવા માટે એની કોઈ પણ વિષયની ટૂંકમાં રજૂઆત કરવા માટે હરેકની વ્યાખ્યાઓ બનાવેલી હોય છે, એ જ રીતે નામા પદ્ધતિની પણ અમુક એક સંસ્થાઓ કે જે હિસાબી સંસ્થાઓ કહેવાય છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે હિસાબી પદ્ધતિને એનું સંચાલન કરવા માટે, હિસાબી પદ્ધતિનું સંચાલન કરવા માટે આવી સંસ્થાઓની રચના થયેલી છે। આ સંસ્થાઓએ જે પોતપોતાએ નામાની વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાનો અભ્યાસ કરશું, પણ વ્યાખ્યા એટલે કોઈ પણ વિષયનું હાર અતિ સંક્ષિપ્તમાં કે ટૂંકમાં રજૂ કરેલો હોય, તેથી વ્યાખ્યા એટલે કોઈ પણ વિષયના અંતથી શરૂઆતથી લઈને અંત સુધીની પ્રક્રિયા અથવા કોઈ વિષયનું વર્ણન, ચિત્ર, હાર કે સમજૂતી ટૂંકમાં રજૂ થયેલી હોય તેને વ્યાખ્યા કહેવાય। આવી જ બે એક વ્યાખ્યાઓ નામાની અંદર પણ છે જેનો આપણે ટૂંકમાં જોઈ લઈએ। આવી હિસાબી સંસ્થાઓમાં પહેલી સંસ્થા એટલે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ, કે જે ઇન્ટરનેશનલ સંસ્થા છે, અમેરિકાની સંસ્થા છે, અને એણે એક નામા માટેની વ્યાખ્યા આપેલી છે, અને એ વ્યાખ્યા છે હિસાબી પદ્ધતિ એ વ્યવહારોને બનાવો જે નાણાકીય વલણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની, તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક જ વ્યાખ્યાની અંદર નામાની શરૂઆતથી લઈને આખું નામું પૂરું થાય ત્યાં સુધીની તમામ બાબતો અને નામું શું છે એ પણ કહી દીધું છે, એટલે કોઈ પણ વ્યાખ્યા એમ જ આપણને સમજાઈ જાય નહીં, પણ છતાંય આપણે જોઈએ છીએ ટૂંકમાં અને વિસ્તારથી વ્યાખ્યાને છૂટી છૂટી પાડીને આપણે જોશું તો એક એક મુદ્દો છે એ નામાની શરૂઆતથી લઈને અંત સુધીનું બધું વર્ણન એની અંદર આવી જાય છે, એટલે આપણે એ વ્યાખ્યાના એક એક વાક્ય અથવા તો એક એક બાબતોને થોડા થોડા ઊંડાણથી જોઈ લઈએ। હિસાબી પદ્ધતિ એટલે જે હિસાબી પદ્ધતિ આપણે ભણવાના છીએ એના માટેની આ વ્યાખ્યા છે, અને એ શું છે તો એમાં કીધું કે વ્યવહારોને બનાવો। હવે જુઓ, અહીંયા વ્યવહારોને બનાવો એને પહેલા આપણે સમજવા પડે, ત્યારે જ આપણને વ્યાખ્યા સમજાય, પણ એ આપણે આગળ ઉપર સમજશું। અત્યારે માત્ર એટલું સમજી લઈએ કે નામાની અંદર બનતા વ્યવહારો, અથવા તો નામાની અંદર બનતા વ્યવહારો નહીં પણ આપણા ધંધાની અંદર બનતા વ્યવહારો અથવા તો બનાવો જે નાણાકીય વલણ ધરાવે છે, નાણાકીય વલણ, નાણાકીય વલણ એટલે એ આર્થિક હોવા જોઈએ, બિનઆર્થિક નહીં। આ બધી ચર્ચાઓ આપણે આગળ ઉપર કરશું કે આર્થિક કેને કહેવાય, બિનઆર્થિક કેને કહેવાય, પણ અહીંયા માત્ર આર્થિક એટલે કે નાણાકીય વલણ
ધરાવતા વ્યવહાર હોય. ધંધામાં ઘણા બધા વ્યવહારો બનતા હોય, નાણાકીય જ બનતા હોય એવું જરૂરી નથી. દુકાનદાર છે એ સવારમાં આવે અને દુકાન ખોલે, પૂજા કરે, ગ્રાહકોનું સ્વાગત કરે, તો એ બધી ઘટનાઓ જ છે, બનાવો જ છે, પણ એને નામમાં ન નોંધી શકાય. તો કેવા વ્યવહારો નોંધવાનું એ કીધું છે. વ્યવહાર અને બનાવો કે જે નાણાકીય લક્ષણ ધરાવે છે, કે જે વ્યવહાર બને એમાં નાણું છે એની અદલા બદલી થવી જોઈએ, કાં લેવાતા હોય કાં અપાતા હોય, આ વાત છે. એટલે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો કે જે નાણાકીય વલણ લક્ષણ ધરાવે છે તેમને નાણાના સ્વરૂપે નોંધવાની. હવે નામું લખવાનું છે એની વ્યાખ્યા છે, એમાં સમજીએ છીએ. એટલે આવા વ્યવહારો જે નાણાકીય લક્ષણ ધરાવે છે અને વ્યવહારો બન્યા છે એને નોંધવાના તો છે જ, પણ ક્યાં સ્વરૂપે નોંધવાના? ચાલો 5 ગોટી સાબુ વેચ્યો હોય તો એમ લખાય કે 5 ગોટી સાબુ વેચ્યો? નહીં, એને નાણાના સ્વરૂપે નોંધવા જોઈએ કે 5 ગોટીના પૈસા કેટલા થયા, કે 50 રૂપિયા. તો વેચાણ થયું, એ વેચાણ લખવાનું કેટલા રૂપિયાનું? તો કે 50 રૂપિયાનું. તો આમ નાણાના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની. હવે એક સમતા જેટલા સમય માટેનો હિસાબ કરવાનો હોય ત્યાં સુધી અનેકાનેક વ્યવહારો બનતા હોય, એ બધા વ્યવહારો મૌખિક ન રહે એટલે નોંધાઈ ગયા છે. વેચાણ થયું, ખરીદી કરી, બિલ ભર્યું દુકાનને માટે, બધું ધંધાની જ વાત કરવાની અહીંયા, ઘરની કાંઈ નહીં, બીજા કોઈની કાંઈ નહીં. એટલે એ જે ધંધાના વ્યવહારો લખ્યા છે એનો હિસાબ કરવા બેસીએ ત્યારે હવે એમાંથી અલગ અલગ વ્યવહારો અલગ અલગ જુદા જુદા વર્ગીકરણ કરશું. હમણાં આપણે સમજશું વર્ગીકરણ કેવી રીતે, કારણ કે વર્ગીકરણ શબ્દ જાણીતો છે, વ્યવહારમાં આપણે વારે વારે એનો ઉપયોગ કરીએ છીએ, ટૂંકમાં આપણી સમજણ પણ છે કે વર્ગીકરણ એટલે જુદું જુદું. દાખલા તરીકે 9મા ધોરણના વિદ્યાર્થીઓ અલગ, 8મા ધોરણના વિદ્યાર્થીઓ અલગ, એમ આપણે જુદા જુદી વર્ગ કરતા હોઈએ તો ઘણા બધા વર્ગીકરણ. દાખલા તરીકે અનાજનું વર્ગીકરણ કરવા બેસીએ તો ઘઉંના બાચકાઓ અલગ, ચોખાના બાચકા અલગ, તો એ વર્ગીકરણ કર્યું કહેવાય. એક સાથે બધી બાચકાઓ ભરેલા પડ્યા હોય, ઘઉંના હોય, ચણાના ભૈરા હોય, મકાઈના ભૈરા હોય, બાજરાના ભૈરા હોય, તેમાંથી હવે વર્ગીકરણ કરવું હોય તો ઘઉં ઘઉં છે એના બાચકા અલગ કરીએ, બાજરાના અલગ કરીએ, ચણાના અલગ કરીએ, એટલે એ વર્ગીકરણ થયું કહેવાય. એ જ રીતે ધંધામાં ઘણા બધા વ્યવહારો બને એ વ્યવહારોને અલગ અલગ કરવા, એટલે કે વર્ગીકરણ કરવું, તેમજ તારણો કાઢીને આપણે હિસાબો ઉપરથી કંઈક મેળવવું જ, ધંધો કરીએ છીએ તેની પાછળનું કંઈક કારણ છે, નફો મેળવવો જ, કોઈ ખોટ કરવા માટે ધંધો કરતું નથી, અને ખોટ જાય એ વસ્તુ જુદી છે, પણ ભલે સતત નફો જ થાય છે ચાલો, તો પણ જોવું પડે કે નફો કેટલો થયો, કેટલા સમયમાં કેટલો નફો, એ બધું જોવું હોય તો હિસાબો કરવા પડે, અને હિસાબો કરવા માટે આ પ્રક્રિયા કરવી પડે. એટલે તમામ વ્યવહારો નોંધાઈ ગયા છે પછી હિસાબો કરવાના થાય, એટલે એને વર્ગીકરણ કરવાનું કે ક્યાં ક્યાં વ્યવહારો છે, રોકડના કેટલા, ઉધારના કેટલા, માલને લગતા, આગા ઉપર બધું આવશે. આપણે સમજશું માલ કેને કહેવાય, મિલકત કેને કહેવાય, બરાબર, ઉધાર કેને કહેવાય, રોકડેથી કેને કહેવાય, એ બધું જોશું. તો એમ અલગ અલગ વ્યવહારોને વર્ગીકરણ કરવું, એના ઉપરથી તારણ કાઢવું કે કેવા પ્રકારના વ્યવહારો કેટલા છે, એ તારણ નીકળી જાય પછી એના ઉપરથી દાખલા તરીકે ખરીદી છે, વેચાણ છે, એ બેના ટોટલ આંકડા મેળ્યા છે તો એ બેનો તફાવત લઈએ તો આપણને વધારો મળે અથવા ઘટાડો મળે. જો વેચાણના રૂપિયા કરતાં ખરીદીના રૂપિયા ઓછા હોય, અથવા તો એમ કહું કે ખરીદીની કિંમત કરતાં વેચાણના હિસાબ વધી જાય તો આપણને નફો થાય, સ્વાભાવિક છે. સમજી શકો તમે, નાનું ઉદાહરણ લઈને કે તમે કોઈ વસ્તુ વેચવા માટે લઈ આવો, 5 રૂપિયાની વસ્તુ આવી, હવે તમારે નફો કરવો હોય તો એને 5 રૂપિયા કરતાં કંઈક વધારે કિંમતથી વેચવું પડે. તો આમ વર્ગીકરણ કર્યા પછી તારણ કાઢવાનું છે. તારણ પણ ઘણા બધા નીકળે, મિલકતને લગતા હોય, માલને લગતા હોય, નફો ખોટને લગતા હોય, તો એમ તારણો કાઢવાનું છે, અને જે કાંઈ તારણો કાઢ્યા છે એનું પરિણામ મેળવવાનું છે, અને એ પરિણામોનું અર્થઘટન કરવાનું છે. અર્થઘટન એટલે માણસ ત્યારે જ ધંધો ચાલુ રાખે
કે જો એને નફો થતો હોય, હવે એ એનું તારણ થયું, તારણ ઉપરથી પરિણામ, ને પરિણામનું અર્થઘટન કે ભાઈ આટલો નફો થયો છે અથવા ખોટ ગઈ છે તો હવે ધંધો ચાલુ રાખવો કે નહીં, આ એનું અર્થઘટન થયું કહેવાય. અને આ બધી પ્રક્રિયાઓ કોઈ ચોક્કસ સિદ્ધાંતો અને નિયમોને આધારે કરવાની છે, એમને એમ નહીં. અને એ પદ્ધતિ એટલે નામા પદ્ધતિ, અને એ બધું ચોકસાઈપૂર્વક સુઘડ રીતે, સારી રીતે, સ્વચ્છ રીતે, ચેકચાક વગર કરવું, એ પણ એક કળા છે. અને એટલે અહીંયા વ્યાખ્યાની અંદર કીધું કે હિસાબિક પદ્ધતિ એ વ્યવહારોને બનાવો, કેમાં ધંધામાં બને એ બનાવવાની વાત છે, અને એવા વ્યવહારોને બનાવો કે જે નાણાકીય લક્ષણ ધરાવે છે. અને એને કેમ નોંધવાના, તો કે નાણાકીય સ્વરૂપે નોંધવાના, અને નાણાકીય સ્વરૂપે નોંધાયેલા તમામ વ્યવહારો છે એનું વર્ગીકરણ કરવાનું, અને વર્ગીકરણ કર્યા પછી એનું વિશ્લેષણ અથવા તો તારણો કાઢવાના, એ તારણો ઉપરથી પરિણામ મળે અને એ પરિણામોનું અર્થઘટન કરવાની કળા એટલે નામું. આવી વ્યાખ્યા ટૂંકમાં કહું તો AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટ્સ નામની જે ઇન્ટરનેશનલ લેવલની સંસ્થા છે કે જે નામાની પદ્ધતિનું સંચાલન કરે, સમયે સમયે નવા નવા નિયમો બહાર પાડે, કોઈ નિયમો કાઢી નાખવા પડે, કોઈ વધારો કરવો પડે, કોઈ નિયમોમાં ફેરફાર કરવો પડે, કોઈ સિદ્ધાંતને ફરી પાછો વ્યવસ્થિત કરવો પડે, તો એ બધું સંચાલન કહેવાય. એ નામા પદ્ધતિનું સંચાલન કરતી આ સંસ્થા છે એને આ વ્યાખ્યા આપી છે. એવી જ એક બીજી વ્યાખ્યા છે જેને આપણે ખાલી જોઈ લઈએ, કારણ કે આખી વ્યાખ્યાને મેં તમને ફોડી, એને વિસ્તારથી સમજાવી, એ જ નામું જ આટલું કરીએ એટલે નામું પૂરું થાય. એમ બીજી એક વ્યાખ્યા કોણે આપી, તો કે ASC અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ. આ પણ એક હિસાબી પદ્ધતિને અથવા તો હિસાબોની અંદર કામ કરતી, હિસાબી પદ્ધતિની અંદર કામ કરતી, રિસર્ચ કરતી સંસ્થા જ દ્વારા એને એક વ્યાખ્યા બહાર પાડી છે, કે કઈ છે જોઈ લઈએ, કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે, તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે, કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. જો શબ્દો ફરી ગયા, વાક્ય રચના ફેરી, પણ કહેવાનો મતલબ એટલો જ છે. શું કીધું એને, હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. જો એમાંથી આપણે કંઈ કમાવાનું નથી, હિસાબો રાખીએ એટલે કંઈ નફો વધી જાય એવું નથી અને નફો ઘટી જાય એવું નથી, એટલે એ ધંધાને સહાયક પ્રવૃત્તિ કહેવાય. કોઈ પણ ધંધાદારી વ્યક્તિને પોતાને ખબર પડે, સમાજને ખબર પડે, અથવા તો હિસાબ આ વેપાર સાથે જે કોઈ પક્ષકારો જોડાયેલા છે એ બધાને કંઈક માહિતી મળે, સમજણ મળે, એટલા માટે આ પ્રવૃત્તિ છે, એટલે એને સેવાની પ્રવૃત્તિ કીધી. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની, જો નાણાકીય સ્વરૂપ તો હોય જ, નાણાં સિવાય હિસાબી પદ્ધતિ ચાલે નહીં, નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે. જો આર્થિક પ્રવૃત્તિ, પૈસા ન મળતા હોય એવી કોઈ પ્રવૃત્તિ ધ્યાનમાં લેવાની નથી. આ ભલે બાકી હોય એ વાત જુદી, ઉધારથી હોય એ વાત જુદી, પછીથી મળવાના છે, પણ જેને કોઈ પૈસા વેલ્યુ જ નથી, જેને જે પ્રવૃત્તિ કરીને કાંઈ પૈસા કમાવાના જ નથી, નફો મેળવવાનો જ નથી, એવી પ્રવૃત્તિને ધ્યાનમાં લેવાની જ નથી, એના હિસાબો નથી. એટલે નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી, જથ્થાત્મક એટલે ઘણી બધી ઘટનાઓ એક સાથે, બધા વ્યવહારો, જો ઉપર જોયું ને કે વ્યવહારો ઘણા બધા બને, બધા વ્યવહારો નોંધવાના, એ બધા વ્યવહારો કંઈ પણ વસ્તુ એક સાથે ભેગી થાય ને જથ્થો કહેવાય, એમ અહીંયા આર્થિક વ્યવહારોનો જથ્થો સમજવાનો છે. એવી જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ, આ શું કામ આપવાની, એનો હેતુ શું છે, તો કે આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. જે હિસાબો લખે છે એ પક્ષને, એટલે કે ધંધાના માલિકને અથવા તો ધંધો કરતાઓને અથવા તો હિસાબોનો જે ઉપયોગ કરે છે એને આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય, એ અહીંયા હેતુ છે આ હિસાબી પદ્ધતિનો. આમ આખા આખા નામાની પ્રક્રિયા છે અહીંયા વ્યાખ્યાઓમાં ટૂંકમાં રજૂ કરી છે. એટલે હવે આપણે પહેલાં હિસાબી પદ્ધતિ સમજતા પહેલાં એને લગતા અમુક એક વર્ડ્સ, શબ્દો, પારિભાષિક શબ્દો એ સમજવા પડે. એની પહેલાં આ પદ્ધતિના અમુક લક્ષણો આપણે સમજી લેવા, કોઈ પણ
જો કોઈ પણ વસ્તુને